નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વિરુદ્ધાર્થી શબ્દ સુધી જોયું હતું. હવે આપણે શબ્દોની સાચી જોડણી જોઈશું, જેઓ બોર્ડ પર લખી સમાજ તમારા પાઠમાં લખવાની રહેશે. બરાબર છે. નંબર એ નિર્માણ, તેની સાચી જોડણી છે નિર્માણ. નંબર બે શિલ્પી, નિશબ્દ. નંબર છ મંજૂરી, એની સાચી જોડી છે મંજૂરી. સાત ખુશખુશાલ, થઈ ગયો
છે સાદું વાક્ય, સાદું વાક્ય. હવે સાદું વાક્યનું ઉદાહરણ લઈએ, પરદેશની વાત છે. તો આ સાદું વાક્ય થયું. હવે આપણે વાક્યને શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું, બરાબર? શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે વાક્યને. એમાં છે પહેલું મંદિર, માણસ, શિલ્પી, પથ્થર અને મૂર્તિ. હવે એનો સાચો જવાબ પહેલો આવશે પથ્થર, મંદિર, માણસ, મૂર્તિ અને શિલ્પી, બરોબર? તો આ થયા વાક્યોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા. ત્યાર પછી આપણે જોઈશું ની અંદર
રહેતા હતા. આ બંને પાક્કા મિત્રો. દિવસમાં એક વાર જો બંને મિત્રો એકસાથે એકબીજાને ન જુએ તો બંનેને ચેન પડતું નહીં. સમય અને સંજોગો પસાર થતા થતા ગયા, બંનેની મિત્રતા ગાઢ બનતી ગઈ અને જ્યારે પણ જુએ એક બંને જણ એકબીજાને ન જુએ તે દિવસ એમને ચાલે નહીં. હવે એક દિવસની વાત છે કે એમની બાજુની જંગલની અંદર એક શિયાળ રહેતો હતો. હવે શિયાળને આ બંનેની મિત્રતા જોઈને ઈર્ષા આવે છે કે આ બંનેની મિત્રતાને હું તોડાવતો જ કરવા તો વરણને હું પાઠ ભણાવતો જ હું સાચો કહેવા. એટલે એક દિવસ શિયાળ જે છે એ પણ હરણની નજીક આવવા લાગ્યો અને એ પણ હરણ સાથે મિત્રતા બાંધવા લાગ્યો. એમ કરતાં કરતાં શિયાળને પણ હરણ સાથે મિત્રતા થઈ ગઈ. આપણે બધા જાણીએ છીએ કે શિયાળ તો હંમેશા લુચ્ચ જ હોય છે, તો એની સાથે જાણે મિત્રતા થઈ ગઈ. એટલે એક દિવસ હરણને શિયાળ કહે છે કે ચાલો મને લીલા લીલા ઘાસની અંદર લઈ જાય. એટલે શિયાળ જે છે એ હરણને એકદમ લીલોતરી એવું ઘાસ હોય છે ત્યાં લઈ જાય છે. હવે હરણ એકદમ લીલું લીલું છમ ઘાસ જોઈને બહુ ખુશ થઈ જાય છે કે આ તો કેટલું સુંદર ઘાસ છે, એટલે તો એ ઘાસ ખાવા લાગે છે. હવે શિયાળ એને ત્યાં છોડી અને દૂર જતું રહે છે. હવે હરણ જ્યારે ઘાસ ખાતું હોય છે ત્યારે એ ખેતરનો જે માલિક હોય છે એને ખબર પડે છે. એટલે એ માલિક શું કરે છે કે હરણને પકડવા માટે જાળ બિછાવી દે છે અને હરણ ઉપર જાળ નાખી દે છે. એટલે હરણ જાળમાં ફસાઈ જાય છે, ખૂબ જ ઊંઘમાં પડે છે પણ એને કોઈ છોડાતું નથી અને શિયાળ ત્યાંથી ભાગી જાય છે. હવે સતત કાગડાને ખબર પડે છે કે આજે તો હરણને મળવા આવ્યું નહીં, એટલે કાગડો એની શોધખોળ કરે છે. તો હરણ એને ક્યાંય આજુબાજુ દેખાતું નથી. એટલે કાગડો ઊંઘો ઊંઘો તપાસ કરે છે તો એક ખેતરની અંદર એક પોતાના મિત્ર હરણને ફસાયેલી જોવે છે. એટલે એને ખૂબ દુઃખ થાય છે. આ કાગડાએ હરણને પહેલાં ચેતવણી આપી હતી પણ હરણ તેને સમજી શક્યો નહોતો. પણ હવે એને પસ્તાવો થાય છે. પણ જ્યારે આગ લાગી ગયા પછી જે ગોળો ખુલ્લા બેસે તેનો કોઈ અર્થ થતો નથી. તો કાગડો જે છે એ કાગડો હરણને શોધી નાખે છે અને જોવે છે કે પોતાનો મિત્ર તો ઝાડની અંદર ફસાયેલો છે. એટલે હરણને એનો કાગડો જે એવું કહે છે કે એને યુક્તિ આપે છે કે હું જો એ મારી અત્યાર સુધી તો વાત ના માની કે શિયાળ તને ફસાવવાનો પ્રયત્ન કરે છે, પણ આજે હું તને જે કહું છું એ મારી વાતને તું ધ્યાનથી સાંભળજે અને જો તું એનો અમલ કરીશ તો ચોક્કસ તું બચી જઈશ. એટલે કાગડો એ હરણને એવું કહે છે કે જ્યારે પેલો શિકારી આવતો હોય ત્યારે હું તને ઈશારો કરીશ કે તારે પોતાનો શ્વાસ બંધ કરી તું મૃત હોય એ રીતે તારે ઝાડની અંદર પડી રહેવાનું. એટલે પેલો શિકારી જે તને એવું સમજશે કે આ તો મરી ગઈ છે એટલે ઝાડ ખાવી લેશે અને જેવું ઝાડ કાઢે એવો જ તું તારા પગના મદદથી તું દોડીને ભાગી જશે. તો